एक बाबत में सारू गयो जिला तालुका पंचायत तो आपना आशीर्वाद जन आशीर्वाद कांग्रेस ने मिले सारू मोंगवारी वधी तो के वधी बेरोजगारी वधी तो के वधी दारू जुगाड़ना अड्डाओ वध्या तो के वध्या पेला मादक द्रव्यो नु चलन वध्यु के वध्यु पेला भूंडना अने पेला रोजड़ा वध्या के घट्या चारे बाजू उपाधियों माथी गयो वर्ष गयो आ वर्षे तमने एटला माटे शुभेच्छा पाठवी पड़े छे के शुरुआत थई त्यार थी आ भारतीय जनता पार्टी ए मुख्य मुद्दाओ पर थी ज्या लोकोना प्रश्नो छे ए लोकोना प्रश्नो ने केवी रीते एनी नजर चूकवीने बीजे लई जवानो प्रयत्न करे ए तरफ आपनुं ध्यान दौड़वा मांगु छुं। એટલે ગામમાં કે શહેરમાં આપણને છેતરવા વાળા પેલા આવે એટલે કે એક છૂટું પરચુરણ નાખીને આપણી નજર જાય ને પછી આપણી થેલી લઈ લે થેલીમાં 10,000 રૂપિયા જતા રહે ક્યાંક બીજું મોંઘું જતું રહે જવેરાત જતું રહે સોનાના દાગીના ચોખ્ખા સાફ કરી આપીશું એમ કરીને કહેવા આવે ને દાગીના સફાચટ કરી જાય એવા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ખાસ કરીને એના મોટામાં મોટા ભવૈયા નરેન્દ્રભાઈ મોદી અને આ વાત એટલા માટે કહું છું કે આવ્યા ને તરત ચૂંટણી થઈ 2014માં લોકોને વચનો આપ્યા 15 લાખ તમારા બેંકના ખાતામાં જમા કરાવીશું તમને નોકરીઓ મળશે તમારું જીવન લીલા લહેર થઈ જશે બધી વાતો કરી પણ પછી લોકો જાગતા થઈ ગયા પહેલી ચૂંટણી દિલ્હી રાજ્યની આવી અને દિલ્હી રાજ્યની ચૂંટણીમાં ખાતું ના ખુલે પેલા માથ લઈને જવાના હોય એમ 4 જણા લઈને ટીંગા ટોળી કરીને લઈ જાય અને બદલે માંડ 3 બેઠકો દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીને મળી પછી બિહારમાં ચૂંટણી આવી બહુ મોટી મોટી વાતો જાહેરાતો બધા સર્વે આવે અને એમના રાષ્ટ્રીય અધ્યક્ષ મોટી મોટી વાત કરે અમિતભાઈ શાહ કે અમે તો જબરજસ્ત રીતે ચૂંટણી બિહારની જીતવાના છીએ બિહારમાં તો સામાન્ય લોકોએ ભણેલા પણ ઓછા ગામડાઓ પણ વધારે એના કરતા પણ પરિસ્થિતિ જુદી ક્યાંય બિહારમાં સાફ થઈ ગયા પછી ગુજરાતનો વારો આવ્યો જિલ્લા તાલુકા પંચાયત આવી ખૂબ પૈસા ખર્ચ્યા અને એટલા બધા પૈસા ખર્ચ્યા પછી પણ 23 જિલ્લા પંચાયતોમાં આપના આશીર્વાદથી કોંગ્રેસનો જરરતો વિજય છે એટલે ચારે બાજુ હારવા માંડ્યા હવે ચૂંટણી છે ઉત્તર પ્રદેશની હવે ચૂંટણી છે પંજાબની અને 2 જગ્યાએ બરાબરનો સફાયો ભારતીય જનતા પાર્ટીનો થઈ જવાનો છે હવે ચિંતામાં પડી ગયા વડાપ્રધાન એટલે કઈ ઉપાય કરવો પડે સર્જિકલ સ્ટ્રાઇક કરી સિદ્ધાર્થભાઈએ વાત કરી કે આવી તો 400 સર્જિકલ સ્ટ્રાઇક ભૂતકાળમાં થઈ ચૂકી છે સર્જિકલ સ્ટ્રાઇક કરી આપણા 19 જવાનોને આવીને પાકિસ્તાની સૈનિકોએ પાકિસ્તાનના આતંકવાદીઓએ આવીને આપણી સેનાના વિસ્તારમાં આવીને મારી નાખ્યા આપણા 19 જવાનો શહીદ થયા એ શહીદ થયા પછી કઈ બોલ્યા નહીં અને સર્જિકલ સ્ટ્રાઇક કર્યા પછી જાણે જાતે યુદ્ધના મેદાનમાં AK-47 લઈને ગયા હોય એવો દાવો કરવા માંડ્યા ભલા માણસ જો ખરેખર જશ આપવો હોય તો આ દેશની સેનાને આપવો જોઈએ સૈનિકોને આપવો જોઈએ ને એના કરતા વિશેષ સરહદ પર રહેનારા આપણા દેશના ભારતવાસીઓ જે સેનાની સાથે કદમથી કદમ મિલાવીને આપણી સરહદોનું રક્ષણ કરે છે એવા પ્રદેશના લોકોને સરસ સલામ કરવી જોઈએ ત્યારે એ જશ લેવા માંડ્યા એમને ભૂતકાળ યાદ રહ્યો નહીં ત્યારે ભૂતકાળમાં પાકિસ્તાને ભારત પર બુરી બુરી નજર નાખી બુરી નજર નાખીને 1971 માં ભારત પર ત્રાટક કરવાનો વિચાર કર્યો એ વખતે આપે ચૂંટેલા દેશના વડાપ્રધાન દેશના નેતા ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનનો થોડા દિવસોમાં ફૂફો બોલાવી દીને વિશ્વમાં બીજો નવો દેશ બાંગ્લાદેશ ઉભો કર્યો 90,000 પાકિસ્તાની સૈનિકોને બંદીઓ બનાવ્યા
અને તોય કોઈ જાહેરાત નહીં, કોઈ પ્રદેશ નો પ્રચાર પ્રસાર નહીં. આ પછી અમને લાગ્યું કે રાહુલજી પેલા સૈનિક, માજી સૈનિક જેને આપઘાત કર્યો હતો એના કુટુંબ પરિવાર ને મળવા માટે ગયા, દિલગીરી વ્યક્ત કરવા માટે ગયા, આશ્વાસન આપવા માટે ગયા, અને આપવા માટે ગયા ત્યારે એમની ધરપકડ કરી, એક પોલીસ સ્ટેશન માં કરી તો બીજી પોલીસ સ્ટેશને કરી, એટલે આખા દેશે કહ્યું કે રાહુલ ગાંધીએ સારું પગલું લીધું છે, એટલે પાછા હેપતાઈ ગયા. એટલે મનમાં આવ્યો કે ફરી વિચાર આવ્યો કે હવે હું શું કરું, આ દેશના લોકોને કેવી રીતે આરા પાટે લઈ જવું. એટલે નવો વિચાર આવ્યો, એટલે એમણે કીધું કે 500 ને 1000 ની ચલણી નોટો બંધ કરી દઉં તો આ લોકોનું ધ્યાન બીજે ખેંચાય. તમારે કાળો નાણો વાર લાવવું હતું. જેમ આગળ સિદ્ધાર્થભાઈએ વાત કરી કે સ્વિસ બેંકમાં ભારતના કોંગ્રેસીઓના નાણા છે, પેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એમ કહે છે કે 12 લાખ કરોડ રૂપિયાનું કાળો નાણું કોંગ્રેસીઓનું છે, કાગળ થઈ ગયું. ભલા માણસ, તમને સત્તા પર આવે 2.5 વર્ષ થયા, કેન્દ્રમાં તમારી સરકાર છે, રાજ્યોમાં તમારી સરકાર છે, આ દિન સુધી એકય કોંગ્રેસી નેતાના વાળ પણ હલાવી શક્યા નથી. તમે શું આ પ્રકારની વાતો કરો છો? ક્યાં સુધી અફવાઓ ફેલાવ્યા કરશો? ક્યાં સુધી લોકોને ગુમરાહ કરતા ફરશો? અને ખરેખર તમે સ્વિસ બેંકમાંથી કાળો નાણો લાવવાની વાત કરી હોત અને 15 લાખ રૂપિયા એક એક માણસના ખાતામાં આવે, 125 કરોડની આ દેશની વસ્તી, 1 રૂપિયો જમા કરાવો તો 125 કરોડ જોઈએ, 10 રૂપિયા જમા કરાવો તો 1250 કરોડ રૂપિયા જોઈએ, 100 રૂપિયા જમા કરાવો તો 12500 કરોડ રૂપિયા જોઈએ, 1000 કરોડ રૂપિયા કરાવડાવો તો કેટલા જોઈએ, 1,25,000 કરોડ રૂપિયા જોઈએ. તો 15 લાખ એક એક જણના ખાતામાં જો જમા કરાવવા હોય તો કેટલા કરોડો જોઈએ? મને લાગે છે કે વિશ્વના બધા દેશોનું ધન ભેગું કરી લાવે ત્યારે આપણા ખાતામાં 15 લાખ જમા થાય. પણ ક્યાં સુધી ઉલ્લુ બનાવ્યા કરશે? અને તમારે કાળું નાણું ખરેખર જ બહાર કાઢવું હોત તો પેલા ક્રિકેટ વાળા લલિત મોદી જયારે દેશ છોડીને ગયા, સુષ્મા સ્વરાજે એને છૂટ આપી અને વસુંધરા રાજે એમની જોડે ભાગીદાર હતા, ત્યારે ના વસુંધરા રાજે પર કોઈ રેડ પાડી, ના સુષ્મા સ્વરાજને એમની કેબિનેટ માંથી બહાર કાઢ્યા. પેલા વિજય માલ્યા જતા રહ્યા 1000 કરોડ લઈ, તો એનું નામ ના લીધું. અને આજે પણ આપણે જાણીએ છીએ કે એમના અદાણી ને અંબાણી ને બધાના ગજવામાં લાખો કરોડો લોકોના પૈસા પડેલા છે. રિઝર્વ બેંક નો સર્વે આવેલો છે, રિઝર્વ બેંકે કહેલું છે, અને સિદ્ધાર્થભાઈ તો ઇકોનોમિક્સ ના કોમર્સ ના વિદ્યાર્થી છે, ગ્રેજ્યુએટ છે, એમબીએ છે, કે આ દેશમાં સૌથી વધારે એનપીએ નોન પરફોર્મિંગ એસેટ્સ માં ભારતના કુલ બજેટ કરતા પણ વધારે પૈસા ઉદ્યોગપતિઓ ચાઉ કરી ગયા છે, ગળી ગયા છે, એ આ ભારતની જનતા બરાબર જાણતી નથી. ત્યારે એમની ધરપકડ કરવી જોઈએ, એમની પાસેથી કાળો નાણો કઢાવવું જોઈએ, એમને ત્યાં રેડ પાડવી જોઈએ. ત્યાર તો એને બદલે વાયબ્રન્ટ સમિટ ગુજરાતમાં કરાવીને સરસ મજાના એર કન્ડિશન તંબુમાં 5 સ્ટાર ભોજન આપીને ઇન્વાઇટ કરી અને ગુજરાતની જનતાની, પ્રજાની, સરકારની જમીન મફતના ભાવે આ ઉદ્યોગપતિઓને આપી દેવાનું પાપ આ ભારતીય જનતા પાર્ટી વાળાઓ કરી રહ્યા છે. એમને સારી રીતે ઓળખી જવા જોઈએ. અને એટલા જ માટે એક ડર બેસી ગયો છે. આનંદીબેન ને કેમ બદલ્યા? તો આનંદીબેન ને એટલા માટે બદલ્યા કે એમના નેતૃત્વમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સરકાર નહીં રચી શકે, જીતી નહીં શકે એવું લાગ્યું. અને જિલ્લા તાલુકા પંચાયતો હાર્યા એટલે આનંદીબેન ને કોઈએ પૂછ્યું કે આપણે જિલ્લા પંચાયતો ભારતીય જનતા પાર્ટી કેમ હારી, તાલુકા પંચાયતો કેમ હારી? એટલે આનંદીબેન જવાબ આપ્યો કે અમારા ભાજપના કાર્યકર્તાઓ કાર્યકર્તા મટીને કોન્ટ્રાક્ટરો બની ગયા હતા, એટલા માટે હારી ગયા. આનંદીબેન ને તો કાઢ્યા. આનંદીબેન ખાસ વિશ્વાસુ એ તો તમને બધાને ખબર છે ને,
નરેન્દ્ર ભાઈ ના ખાસ વિશ્વાસો અને ખાસ એટલે કેવા જસોદા બેન કરતા વધારે વિશ્વાસો ત્યારે એમને ગાળ્યા અને ગાળવામાં કોનો ફાળો તો કે પેલા અમિતભાઈ શાહ નો અમિતભાઈ શાહ લઈ આવ્યા કોને તો કે વિજયભાઈ રૂપાણી ને વિજયભાઈ રૂપાણી કોણ ને કેવા તો કે એમના રબર સ્ટેમ્પ એ જે કે એમ કરે અને વિચાર તો કરો જ્યારે જ્યારે પણ કોંગ્રેસ ના કોઈ પણ આગેવાન પર કોઈ આક્ષેપ થયા હોય બિલાસરાવ દેશમુખ ની વાત હોય અશોક ચવાણ ની વાત હોય કે રેલવે ના આપણા મિનિસ્ટર પવન બંસલ હોય એના ભાણિયા ના દીકરા ની વાત હોય કોંગ્રેસ ના સોનિયા ગાંધી રાહુલ ગાંધી એ તાત્કાલિક એમના રાજીનામા લઈ લીધા હતા ત્યારે આ ભારતીય જનતા પાર્ટી વાળા આ રાજીનામું લેવાની વાત તો બાજુએ રહી પણ ત્રણ ત્રણ મહિના જેલમાં જઈ આવેલા કેટલો ટાઈમ ત્રણ ત્રણ મહિના જેલમાં જઈ આવેલા અમિત શાહ ને આખા ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા આનાથી મોટું પાપ દુનિયામાં કોઈ હોય શકે ખરું ત્યારે એને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા તો એમના કરતૂત કેવા હોય મોદીજી કરતા વધારે આગળ વધે એવા રાજ્યમાં ઉત્તર પ્રદેશમાં ગયા ગુંડાગર્દી કરી પહેલા દલિતોના મત લેવા હતા ત્યારે દલિતોની જોડે સ્નાન કર્યું પાછા એમની જોડે જમવા ગયા અલા ગુજરાતમાં બાર બાર પાટીદાર યુવાનો આંદોલનમાં એમની તમે ગોળી મારીને હત્યા કરી નાખી એની કોઈ તપાસ પણ ન કરી એમને કોઈ ન્યાય પણ ના આપ્યો એમને કોઈ એના પછીનું કોમ્પન્સેશન પણ ના આપ્યું એના પછી કોઈ ન્યાયિક તપાસ પણ ના કરી તો પાટીદાર સમાજ પણ આજે વિચારતો થઈ ગયો જે પ્રજાએ જે મધ્યમ વર્ગે ભારતીય જનતા પાર્ટીને ખોબે ખોબે મત આપ્યા જે મધ્યમ વર્ગે ભારતીય જનતા પાર્ટીને ખોબે ખોબે ટેક્સ ભર્યો જે ભારતીય જનતા પાર્ટીને મધ્યમ વર્ગે 500 કરોડ રૂપિયાનું વિધાનસભાની 2012 ની ચૂંટણીમાં ફંડ આપ્યું અને સૌથી પહેલી એના પેટ પર લાત મારી તો કોણે લાત મારી ભારતીય જનતા પાર્ટીએ મારી ત્યારે વિચાર એ કરવાનો કે એક બાજુ જયારે એમને ડર પેસી ગયો છે ત્યારે એમણે અમિત શાહ ની દોરવણી હેઠળ ચાલી રહ્યા ઉત્તર પ્રદેશમાં હાર નિશ્ચિત થઈ ગઈ પંજાબમાં દારૂ જુગારના અડ્ડા કરતા પણ વિશેષ ડ્રગનું ચલણ વધારે છે માદક દ્રવ્યનું ચલણ વધારે છે અને અને પંજાબ પછી આજે દેશમાં સૌથી વધારે યુવાનોને ગેરમાર્ગે લઈ જઈ એમની જિંદગી બગાડવાનું પાપ માદક દ્રવ્યોનું સેવન કરાવવાનું પાપ થતું હોય તો કયા રાજ્યમાં થાય છે તો કે પંજાબ પછી બીજું ગુજરાતમાં આ પાપ થઈ રહ્યું છે આપણે ગુજરાતના યુવાનોને બચાવવા છે એમનું જીવન બચાવવું છે માદક દ્રવ્યોથી બચાવવું છે અફીન ડોપ કેક અને શું બીજું ઓલું બ્રીડ કે ગ્રીડ શું આવે છે બ્રાઉન સુગર આ બધા તમે જાઓ તો શહેરોમાં જુવાનિયામાં આ માદક દ્રવ્યો ફેલાતા જાય છે એટલે હાર પામી ગયા છે પણ કેમ કરીને બીજા રસ્તે આ દેશની ગુજરાતની પ્રજાને એમને દોરવી છે અને એ દોરવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે થોડા જ વખતમાં સૌથી પહેલી 9 ડિસેમ્બરે ગુજરાતમાં સરપંચોની ચૂંટણી થવાની છે ત્યારે મારી આપને વિનંતી આ મા પત્રકાર મિત્રોના માધ્યમથી મારી એ વિનંતી ગુજરાતની પ્રજાને કે 9 ડિસેમ્બરે જે ચૂંટણી થાય અને 12 ડિસેમ્બરે જે કાઉન્ટિંગ થાય ત્યારે સરપંચોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના જે લોકો હોય એ બધાને ઘર ભેગા કરી દેજો એવી તમારી તરફે પ્રાર્થના અને વિનંતી કરું છું ખેડૂતો બિચારા લાઈનમાં ઉભા છે સહકારી બેંકોને પૈસા આપતા નથી લેવડ દેવડ બંધ કરી દીધી છે ખરેખર તમારે કાળું નાણું પકડવું હોય તો ખેડૂત તો ટેક્સ પેયર છે ખરો ખેડૂત કોઈ ચોરી કરવાનો છે ખરો ખેડૂત પાસે તો જે કઈ પાક પાકે જે એનું ખરીદી હોય જે એના બિલો હોય જે એના બિયારણ માટેના ખાતર માટેના પૈસા હોય એના વીજળી ભર્યાના બિલના પૈસા હોય અને એ પછી બચાવીને સાચવીને પૈસા મૂકી રાખે અને મોટે ભાગે સહકારી ધિરાણ આપતી બેંકોમાં એ પૈસાનું ધિરાણ ને ગોઠવણી કરી રાખે ત્યારે આજે ખરાબમાં ખરાબ પરિસ્થિતિ કોની થઈ ગઈ છે તો કે બહેનોની મહિલાઓની માંડ માંડ બચાવીને રાખ્યા બધા બહેનોને પૂછો
પોતાના પતિને પિતાને ખબર ના પડવા દેતો હોય, બચાવીને 500 હજાર કરતા કરતા 1000 ની 25-30 નોટો તો સહેલાઈથી તમારા બધા પાસેથી મળે કે ના મળે? ત્યારે એ બચાયેલા પૈસા તો એક તો 2 નંબર વિશે લાઈનમાં ઉભા હોય તો ગુજરાતની મહિલા 2 નંબરી, પેલો કોલેજમાં ભણતો યુવાન 2 નંબરી, પેલો ખેડૂત 2 નંબરી, તો તમે 1 ના 1 નંબરી આ દેશમાં છો. ત્યારે આ વિચાર આપણે સૌએ કરવાનો છે. આણંદ જિલ્લામાં 19મી તારીખે બપોરના 2 કલાકે સિદ્ધાર્થભાઈ અમારા આણંદ જિલ્લાની સહકારી સંસ્થાઓ દ્વારા અમૂલ ડેરી સહકારી જે કોઓપરેટિવ આખા માર્કેટિંગ યાર્ડ છે એ તમામના કાર્યકર્તા શેર હોલ્ડરોએ ભેગા થઈને આ જે સહકારી બેંકોનું ધિરાણ આપવા લેવામાં પૈસાની લેવડ દેવડમાં આપવામાં જે અગવડ પડે છે, કાળું નાણું પકડવા માટે તમારે જે પગલા લેવા હોય એ લો, એને માટે કોઈ તમને રોકટોક કરતું નથી. પોલીસ તમારી છે, વહીવટી તંત્ર તમારું છે, અધિકારીઓ તમારા છે, રિઝર્વ બેંક તમારું છે, કેન્દ્ર સરકાર તમારી છે, ઇન્કમ ટેક્સ ઓફિસર તમારા છે. તમારે જે પગલા લેવા હોય લો, પણ તમે પ્રજાને કનડવાનું બંધ કરો એવો અવાજ આણંદ જિલ્લાથી અમે શરૂ કરવાનો. થોડા જ વખતમાં આ ગભરાઈ ગયા છે. 50 દિવસની માંગણી કરે છે વડાપ્રધાન કે મને 50 દિવસ આપો. જાપાન ગયા ત્યારે હસતા હતા, ગોવામાં આયા ભાઈ રડવામાં. આ તો કેવો નાટકીયો માણસ. રાહુલ ગાંધી લાઈનમાં ઉભા રહ્યા તો એમ કે કાળા બજારી આ છે એટલે લાઈનમાં ઉભા રહ્યા. મારે હીરાબા આપણા બધાના વડીલ છે, 90 વર્ષના છે, દાદીમાં સમાન છે, હાથ જોડું છું, વંદન કરું છું, એમને પ્રણામ કરું છું. તો હીરાબાને શું કામ આ તમે લાઈનમાં ઉભા રખાવડાયા? આ એવો કેવો નાપાક દીકરો કે પોતાની 90 વર્ષની માને લાઈનમાં ઉભા રહેવું પડે 4000 રૂપિયા માટે? ત્યારે આ વાત આપણે બધાએ પ્રજાની વચ્ચે કહેવી પડશે, આપણે બોલતા થવું પડશે. ભાઈ ખુમાનસિંહભાઈએ કહ્યું કે આપણે બધાએ ભેગા થઈ જવું પડે. આપણે એટલે કોણ? આપણે એટલે કોણ? એટલે ખુમાનસિંહભાઈ નહીં. એમાં ખુમાનસિંહભાઈ પહેલા આવે, હું આવું, પછી મુખી આવે, સિદ્ધાર્થભાઈ આવે, નારણભાઈ આવે, આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ આવે. આ બધા તો એક જ છે, સામે બેઠેલા તો બધા એક જ છે ને, ફેરફાર ક્યાં છે? આ અમા બરાબર ફેરફાર થઈ જાય તો મને લાગે કોઈ મુશ્કેલી આવે એવું લાગતું નથી. વડોદરા જિલ્લાની 5 વિધાનસભાની બેઠક છે અને 5 વિધાનસભાની બેઠકમાં અત્યારે તો એક પણ બેઠક નથી, પરંતુ મને ચોક્કસ ખાતરી છે કે આ વખતે જેમ જિલ્લા તાલુકા પંચાયતોમાં તમે જબરજસ્ત ભારતીય જનતા પાર્ટીને હાર આપી, એવી રીતે વિધાનસભાની ચૂંટણીમાં તમે સૌ સાથે મળીને ભેગા મળીને મને લાગે છે કે આ વખતે 5-5 વિધાનસભાની બેઠકો કોંગ્રેસને આપશો. એટલે મારા સિદ્ધાર્થભાઈ તો આગળ જવાના છે, નક્કી છે, એમાં કઈ શંકાને સ્થાન નથી. પણ સિદ્ધાર્થભાઈને તમે જીતાડો એટલું નહીં, પણ સિદ્ધાર્થભાઈને જંગી બહુમતીથી જીતાડો, 5-5 બેઠકો જંગી બહુમતીથી જીતાડો એ વિનંતી કરવા હું તમારી વચ્ચે આવ્યો છું. આવનારો સમય ખૂબ કપરો સમય છે. હજુ તો આ વડાપ્રધાન બીજા કઈક જાત જાતના નુસખા અને નાટકો લઈને આવશે. એમને કહીએ કે તમારે રેડ પાડવી હોય તો પાડો. અને હવે તો પાછા ખાસ કરીને માતાઓ બહેનોને મારી એ વિનંતી કે આ પેલી 1000-1500ની નોટ તો બહાર કઢાઈ, પણ હવે એમ કે તમારી પાસે કેટલા તોલા સોનું છે એ બહાર કઢાવડાવશે. એટલા માટે આવનારી ચૂંટણીઓમાં આવા લોકો ફરીથી ક્યારેય સત્તા સ્થાને ના બેસે એ માટે મહિલાઓ અને યુવાનો બહુ મોટી સંખ્યામાં બહાર ઉમટી પડે. આપ સૌ મોટી સંખ્યામાં આવ્યા અને મને સિદ્ધાર્થભાઈએ કહ્યું કે કોઈ વાહન મૂક્યા વગર ખાલી SMS કર્યો ત્યારે કોંગ્રેસના આપણા આ જે સમારંભમાં આપ સૌ નાનકડા સૂચનો અને વિનંતીથી પધાર્યા એ માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતીથી આપ સૌનો ખૂબ આભાર માનું છું, સિદ્ધાર્થભાઈનો ખૂબ આભાર માનું છું. અમારા સાથી છે, માર્ગદર્શક છે અને અમારા તમારા જિલ્લામાં તો કામ કરે છે સારું, પણ સાથે સાથે પ્રદેશમાં પણ અમારી સાથે રહીને ખૂબ અમને મદદરૂપ થાય છે, માર્ગદર્શન આપે છે. આપ સૌનો ધન્યવાદ. જય હિન્દ, જય જય ગરીબ.